બોટાદના રાણપુર તાલુકાના બોડિયા ગામના દલિત ખેડૂત દ્વારા કરવામાં આવ્યો આત્મવિલોપનનો પ્રયાસ, જ્યારે બોટાદ કલેક્ટર કચેરી બહાર આત્મવિલોપન કરે તે પહેલાથી જ ઘટનાની અગાઉ જાણ હોવાથી હાજર પોલીસ દ્વારા કરી લેવામાં આવી ધરપકડ. રાણપુર તાલુકાના બોડિયા ગામના દલિત ભરતભાઈ લવજીભાઈ જામળિયા દ્વારા કરવામાં આવ્યો હતો આત્મવિલોપનનો પ્રયાસ. બોટાદ કલેક્ટર કચેરીની ગેટ પાસે આત્મવિલોપનનો પ્રયાસ તેમના જ બોડિયા ગામના દલવાડી પિતા પુત્ર દ્વારા પોતાની જમીન હડપ કરી હોવાનો લગાવ્યો હતો આરોપ. ત્યારબાદ બોટાદ કલેક્ટરને મળ્યા હતા અને મળ્યા બાદ બોટાદ કલેક્ટર દ્વારા આપવામાં આવી બાહેધરી, હાલ તો આત્મવિલોપનનો પ્રયાસ કરનાર દલિત યુવકને રાણપુર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો છે. નિલેશ સાકરિયા, બોટાદ, ડીપી ન્યૂઝ. જે મારો જમીનનો પ્રશ્ન છે, 6 મહિનાથી હું મથી રહ્યો છું, વારંવાર હું બધે અરજીઓ દઈ રહ્યો છું, તે છતાંય કોઈ મારું સાંભળતું નથી. એના માટે જ મારે આ આત્મવિલોપ કરવો પડે છે. હું દલિત છું જાતે, એના માટે મજબૂરીથી. કોણ શખ્સો તમને હેરાન કરી રહ્યો? તો મારા સેડા પાડોશી છે દલવાડી મારા ગામનો, તે 2 બાપ દીકરો અને 1 દર્દી છે, તે મને ખુલ્લી ધમકી આપે છે કે તારા ટાંટિયા ભાંગી નાખવાના છે. મારો છોકરો મિલિટરીમાં નોકરી કરે છે, એને બોલાવીને તારા ટાંટિયા ભાંગી નાખવાના છે. હું આવી મને ખુલ્લી ધમકી આપે છે, મારા ફોનમાં રેકોર્ડિંગ પણ છે. હું ગમે ત્યારે તમે કહો, અડધી રાતે હું કાઢીને આપીશ રેકોર્ડિંગ, ત્યારે સાંભળી લો. મને એવું કીધું છે કે તમે પ્રયત્ન અરજી આપો, તમારો નિકાલ કરી આપશું. બરાબર, મને વિશ્વાસ છે, કદાચ જો આ નિકાલ નહીં કરી આપે તો હું આગળ જઈશ.